गुड मॉर्निंग टॉमी। सुबह से 6 बजे तक उठ गया है। बाघा 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 बागू बागू तो मैं नॉलेज मन बागू आवी गयो छे। बागो बागो बेरो चिंको कुत्रो तो मैंने बाधवान ना होए। बागो तो सारो कुत्रो छे। बागो तो क्यूट है। बागो तो क्यूट है। ખાવાનું નથી દેતી કઈ હું જો ટોમી ખાવ ટોમી આટો બિસ્કિટ લઈ આવીશું બે ચેપ્ટર વાંચ્યા બહુ મસ્ત હતા। એક તમને કહું એનું નામ પ્રોપરલી કહું અને વાંચવા જોઈએ એટલે રંગ છે રવાભાઈનો અને સેજ સેજકજી આ બે ચેપ્ટર વાંચ્યા બહુ મસ્ત હતા। અને હમણાં હું વ્લોગ માટે જોતી હતી કે કેટલા વ્યૂઝ થયા અને કમેન્ટ્સ હું વાંચતી હોઉં આવા ટાઈમે અને બધી કમેન્ટ્સ હું લાઈક કરતી હોઉં। સો કોકી કમેન્ટ કરી વૈશાલી કરીને છોકરીએ કમેન્ટ કરી વૈશાલી છે એટલે કદાચ છોકરી જ છે તો એણે એમ કીધું કે પૂજાને ભાર્ગવ બહુ કેરિંગ છે। એ બહુ જ કેરિંગ છે હંમેશા અમારો સાથ આપતા હોય અને એની ફરજે આવે છે જેમ મારી ફરજ આવે છે એમના શોખ પૂરા કરવાની એમના જેટલા બી શોખ છે બધા હું પૂરા કરવા તૈયાર છું અને હું કરું બી છું મારાથી જેટલી બનતી કોશિશ છે હું કરું છું એમના શોખ પૂરા કરવાની। અને એમ કમેન્ટ કરી કે પૂજાને બહુ શોખ નથી નવા નવા કપડાં પહેરવાનો અને મેકઅપ કરવાનો શોખ બધાને હોય એનો અલગ શોખ છે અને ભણવાનો શોખ છે એટલે એવું નથી કે હું રોજ નવા નવા કપડાં પહેરું છું અને મેકઅપ કરું છું। થોડીક હર્ટફુલ લાગી આ વાત કે બધું આ જે રંગરૂપ તમે જોવો છો એમાં અમને જરાય મજા નથી આવતી પણ અમારું કામ છે। જેમ તમે એમ કહો કે એક કોઈક માણસ કોલ કરતું હોય જે શું કહેવાય એને એમાં કામ કોલ સેન્ટરમાં કામ કરતું હોય એને રોજના 20 ફોન કરવાના છે અને માણસો ગાડું બી દે છે તો એ ફોન કરીને પ્રેમથી વાત કરે છે તો અમને હેટ કમેન્ટ્સ આપે છે લોકો આટલી મહેનત પડે છે અમારે આટલા એટલા હેવી હેવી કોસ્ચ્યુમ પહેરવા પડે છે। કાલે જે મેં કોસ્ચ્યુમ પહેર્યું હશે 15 કિલાનું હશે કેમકે એના જે ચણિયામાં મતલબ એટલે જ હું ગાડીમાં એમને બેઠી હતી ચણિયો નહોતો પહેર્યો કે મને વજન ના લાગે અને મારી નીચેથી એટલે મતલબ કમરથી નીચેનો આખી કમર જે ઉપર એ જે ભાર આવે ને તે કમર તમારી મરી જાય રાત થાય એટલે તમે જ મરી જાઓ એટલી હેરસ્ટાઈલમાં તમે પીનો લગાડી હોય આ તો મારી સ્ટ્રગલ કહું છું દુઃખ નથી કહેતી મને મજા આવે છે આ કામ કરવાની એવું નથી કહેતી કે મને મજા નથી આવતી આ કામ કરવાની પણ મારું કામ અઘરું છે મારા માટે તમારા માટે તો ખાલી જે તમે જોવો છો 15 સેકન્ડ જોવો છો 20 સેકન્ડ જોવો છો જે રીલ જોવો છો એ જ છે। કમેન્ટ કરી દેવી છે કે દીદી બહુ મેકઅપ થઈ ગયો છે દીદી આવું છે દીદી તમારું અહીંથી આ થઈ ગયું છે ખાલી કમેન્ટ કરવી છે અને એ ભોગવવામાં આખો દિવસની મહેનત છે મારું મતલબ રાત પડતા માથું દુખી જાય એટલી પીનો માથામાં લગાડી હોય જે ખૂંચતી હોય અંદર તમને કપડાં પહેર્યા હોય બધી ખૂંચતા હોય એના જે ચતારા હોય ખૂંચતા હોય તમને જે ઘાઘરો પહેરો છે એનો વજન તમારી કમરના સહન કરી શકતી હોય પણ મારો ધંધો આ છે મેં મારું કરિયર આ ચૂઝ કર્યું છે કે હું એક એક્ટર છું એક મોડેલ છું તો મારો ધંધો આ જ છે મારા ધંધામાં મારે રોજ તૈયાર થઈને ગમે કરવાનું છે મારે રોજ મારા ચહેરા ઉપર મેકઅપ નથી લગાડવું મારો ચહેરો બગડી જાય રોજ મારે મેકઅપ લગાડવો પડે રોજ મારે તૈયાર થઈને ખુશ દેખાવું પડે કે હું ખુશ છું લોકોને દેખાડવું પડે કે હું બહુ ખુશ છું
અને બધાને એમ લાગે કે ઓહો આ તો રોજ નવા કપડાં પહેરે, આ તો રોજ આમ કરે, આ તો બહુ પાવરવાળી હશે, આ તો બહુ રૂપિયાવાળી હશે. આવું ના હોય, માણસ શું છે એ બી જાણવાની કોશિશ કરવી જોઈએ. એટલે મારા ભાઈ બહેન મારો 110% 200% મારો સાથ આપે છે, જેનાથી હું એટલી ભાગ્યશાળી છું કે મને આવા ભાઈ બહેન મળ્યા જે મને સમજી શકતા હોય, અને હું હંમેશા રહીશ. પણ વાત એ છે કે મને શોખ નથી, પણ મારો ધંધો છે અને હું મારા ધંધાને બહુ સારી રીતે કરું છું. મારી ગમે એટલી મહેનત પડે, હું ગમે એટલી બીમાર પડું, તોય હું મારા ધંધામાં વધારે ધ્યાન દઉં છું. તો આ એક વાત શેર કરવાની હતી, અને તોય આટલો પ્રેમ આપો છો એના માટે થેન્ક યુ સો મચ. અને તમારે કોઈ જેની હું કમેન્ટ વાંચું છું એને દિલથી લેવાની જરૂર નથી. આ તો હું મારી સાઈડનો ઓપિનિયન રાખીને વાત કરું છું. તોય આટલો પ્રેમ આપો છો એના માટે હું ક્યારેય તમારું ઋણ નહીં ચૂકવી શકું. બસ આમ જ પ્રેમ આપતા રહ્યો અને આપણે આગળ વધતા રહી. મારા માટે 200,000 માણા એટલા છે અને 200 માણા એટલા છે. અત્યારે મારી સાથે જો રોજના 10,000 લોકો મારા વ્લોગ જોઈને મારામાંથી એક માણસ બી કંઈક શીખે, મારી સામે 10,000 માણા બેઠા હોય તો હું ના બોલી શકું આટલું. આ તો બધું આમ કહેવાય ને ઓફ સ્ક્રીન કહેવાય, પણ તોય વાત પહોંચે છે એ મારા માટે બહુ મહત્વનું કામ છે. તો બસ આમ જ પ્રેમ આપતા રહ્યું અને હું તમને વધારે પકાવીશ નહીં. બસ આવી રીતે ક્વેશ્ચન પૂછતા રહ્યું, હું જવાબ દેતી રહી, પણ લાસ્ટમાં દે એટલે જે લોકોને વ્લોગ જોવો છે, ઘરના લોકો જોવા છે, એ જોવા મળે. હું વચ્ચે વચ્ચે આવી જાઉં તો તમને કંટાળો આવે આટલી એટલી વાતો સાંભળવામાં, હું સમજી શકું છું. તો ચલો, બાલિન ભાર્ગવ ગયા છે ગણ્યા ક્લાસે, ત્યાંથી આવે પછી આપણે કંઈક વાત કરીએ એ લોકો સાથે. તો હું જાઉં છું, તો કેવી લાગુ કે હું ત્યારે તૈયાર થઈને મેં કીધું પછી આશો કરીને પછી જઈશું દાંડિયા ક્લાસીસ. 9 વાગે જવાનું હોય તો હજી તો 8 જ વાગ્યા છે. મને ભૂખ લાગી તો હું નાસ્તો લેવા જતો પી કીધું કે મારે નાસ્તો કરો તો ટોમે પાછળ પાછળ. તમારે કેટલું બધું ખાવાનું લેવા છે અને ટોમી ભાઈ જો ગાંડા થઈ ગયા છે. હે ખાલી ટોમીનું ખાવાનું દઈ દે ટોમીને, એટલે બિચારા હેરાન ન કરતી હોવા. અને હું ભલે હું જો ગાઈઝ, આપણે આજે આ બુક વાંચવાના છીએ, આ પૂરી કરવાની છે. આની અંદર કેટલી બધી કહાની છે, જેમ કે હું તમને બતાવું કે કેટલી કહાની છે. એટલે આ 1-5 ભાગ પૂરેપૂરા આની અંદર હે, એટલે આમાં એટલી કહાની છે, 95 ઓ બાપા. અને એ આપણે પૂરી કરવાની છે, અને આમાંથી જ અત્યારે ઘણી બધી ફિલ્મો બની રહી છે સૌરાષ્ટ્રની રસધારમાંથી. અને આનો વાંચ્યું, આ તો વાંચવું જ પડે, આ તો અમારા સૌરાષ્ટ્રનું પાણી છે. ચોટીલામાં જન્મ લીધો તો ઝવેરચંદ મેઘાણીએ. તો ચલો આને વાંચી નાખીએ, મસ્ત રોજ એક ભાગ વાંચવાનું ચાલુ કરશું અને વાંચી લેશું. બાલીબેન ક્યાં જાઓ? બાલીબેન આવજો, ટાટા. તો ચલો આપણે આપણા ખાના પીના ખર લેતે હે, વેફર એન્ડ આ સોડા. ચલો આ વાંચતા વાંચતા. તો આ રોજ રસોઈ કરે, આજે હું બનાવે છે ભરેલા કારેલા. મારે ઘરે જવાને બાકી તો હું ખાઈને જ રાખતી ભરેલા કારેલા. મને કારેલાનું શાક બહુ ભાવે, મને જ ભાવ, મને ભાવે આવું ને. પછી આમ મરચાઈ ભરેલા એક નંબર કામ કરે છે, બહુ મસ્ત બનાવે. તમે બે નાસ્તો કર્યો, કેટલા દિવસ પછી રસોઈ બનાવે? સાચી વાત છે. બાકી હમણાં ક્યાં બનાવું? મમ્મીને એમ કીધું ઘોડી લેવા જાઉં, ખબર જ છે દાતાર ગયો છું. સવાર નો ગયો હોય પછી અત્યાર સુધી દાતાર નો હોય તો હું 10 વાગે તો ગયો હું દાતાર. પછી ઉતરતા કેટલી વાર લાગે? 8 વાગેલા. પછી જમવા ગયો તો પછી એક બે કામ હતા તો એ પતાવ્યો. અજા નહીં જા, હમણાં જાવું છું. પછી આપણે ક્યાં દાંડિયા ક્લાસ? 9 વાગે. 9 વાગે જાઓ. હજી બીજો દિવસ જ છે, કાલે જઈને પાછા આવતા રહ્યા. તમને મજા નથી પહોંચી ગયા
આયા પાતર ઉભો છે. ખબર નહીં ગાડીમાં શું થાય હતી, પાછલામાં ખબર નહીં હવા આવી ગઈ છે, પંચર થઈ ગયું તો પંચર તો કરાવ્યું અને હવા નીકળી જાય છે. કાલે સવારે હવા હતી, પછી બપોરે સીધો પંચર થઈ ગયું. પિંકુ દીદીની પંચર કરીને આવ્યા, અત્યારે પાછી હવા નથી. કુતરા બધા વાહન જોડે છે, અમે ધીરે ધીરે અટકાવીએ ગાડી. ગાઈસ આ છોકરીને એટલો રખે ને ગાડી. હાલ બેહી જા, હાલ હાલ બેહી જા, બેહી જા, હાલ અહીં ઉતર, હાલ બેહી જા, બેહી જા, બેહી જા, બેહી જા, ઉતર, હાલ 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 હાલ, આપણે જવું બહાર, હાલ જલ્દી કર, જલ્દી કર, જલ્દી કર, બેહી જા, બેહી જા, કઈ કઈ નથી કરતો, બેહી જા ને મારા દીકરા, હાલો આપણે જવું બહાર, બહાર જવું. હાલ હમણાં પિંકુ પિંકુ કહેતી હતી ને કે જવું હતી, બેહી ગયો પિંકુ યાર, આપણે ભેગો જો બેતો હતો. બાલી બેન અત્યારે ધોમીને ચક્કર મારવા નીકળ્યા હે, હે શું નાખે હે, જો જો વડો જો અમાર લાલ ખાઈ બધી જોરીમાં જ કરીશ. કેટલાકમાં જ ખાઈ છે, બાકી ક્યાંક પાસે ઓલા કૂતરા છે ને કેટલાક બાઈક છે. ગાય ચરે છે.